જુનાગઢના કેશોદમાં ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિ તથા તાલુકા કિસાન સંઘ દ્વારા પાક વીમા પોલિસી તાત્કાલિક વળતર મળે તે માટે થઈને કેશોદ મામલતદાર શ્રીને ના પત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેશોદ તાલુકાના ખેડૂતો કમોસમી વરસાદનો ભોગ બન્યા છે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો જૂટવાઈ ગયો હોય ત્યારે ખેડૂતો પોતાના પાકનું રક્ષણ કરવા માટે પીએમએફ બી પ્રમાણે વીમાનું પ્રીમિયમ અગાઉથી જ કપાવીને હક માંગવાનો અધિકાર છે ત્યારે હાલમાં ખેડૂતોની દુર્દશા એવી બની છે કે ખેડૂતોને વીમા કંપની તેમજ સરકાર શ્રી ફૂટબોલ જેમ ઉછાળી રહ્યા છે પાકના રક્ષણનું પ્રીમિયમ ભર્યા પછી પણ શિયાળુ પિયત કરવા મુશ્કેલ બની શકે છે પીએમએફ અંતર્ગત એક જ ગામમાં પ્રીમિયમ ભરનાર ખેડૂતોની કુલ સંખ્યાના તેત્રીસ ટકાથી વધુ ખેડૂતો નુકસાની અંગેની અરજી કરે ત્યારે આવા ગામોમાં રેન્ડમ પદ્ધતિથી સર્વે કરવામાં આવે છે એક જ ગામમાં ત્રણસોથી ચારસો ખેડૂતોની અરજીઓ થઈ હોય ત્યારે બધા જ ખેડૂતોના સર્વે કરવામાં આવે તેવા સંજોગોમાં શિયાળુ પાકના વાવેતર માટે ખેતરમાં મગફળીના બગડેલા પાકની સફાઈ કરાવવાની ફરજ પડે છે અને જો ન કરવામાં આવે તો તો શિયાળુ પાક નથી લઈ શકતા ત્યારે આ અંતર્ગત કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે સર્વે કરવામાં આવેલી ટીમ દ્વારા જે તે ગ્રામ પંચાયતને સાથે રાખીને કામ કરવામાં આવે જેમાં કુલ આવેલી અરજીઓ તેમજ સર્વે કરવામાં આવે તે તારીખની નોંધ કરીને પંચરોજ કામ કરવામાં આવે તેવી કેશોદ મામલતદાર શ્રીને આવદનપત્ર પાઠવવામાં આવ્યું છે વિનુભાઈ બારીયા ભારતીય કિસાન સંઘમાંથી જૂનાગઢ જિલ્લાની અંદર પ્રતિનિધિત્વ કરું છું આજ રોજ અમે ખેડૂતો જે મામલતદાર શ્રીને એક આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે ખેડૂતોને જે અત્યારે પરિસ્થિતિ છે હાલના કમોસમી વરસાદો સતત પડી રહ્યા છે અને કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને મોટા પાયે નુકસાનીઓ થયેલી છે એ નુકસાનીઓના વળતર સ્વરૂપે ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભરેલું છે અને પ્રીમિયમને જે જોગવાઈઓ મુજબ જે વીમા કંપનીના નોમ્સ મુજબ જે વળતરો ખેડૂતોને મળવા જોઈએ એ હજી સુધીની અંદર વીમા કંપનીઓએ કોઈ સર્વેઓ કરેલા નથી ખેડૂતોના ખેતર સુધી ગયેલા નથી આજે સતત બાવીસ દિવસ જેવો સમય થઈ ગયો છે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ થઈ નથી એટલે ના છૂટકે ખેડૂતોને ફરજ પડી છે અને આજે આટલી બહોળી સંખ્યાની અંદર ખેડૂતો છે એ મામલતદાર કચેરીએ આવી અને મામલતદારશ્રીને લેખિતની અંદર માંગણીઓ આપી છે કે હવે પછીના જે સર્વેઓ છે એ રેન્ડમલી પદ્ધતિથી કરવામાં આવે જેથી કરી અને ખેડૂતોને જલ્દીથી જલ્દી આનું વળતર મળે અને અમારી માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ધરણાનો કાર્યક્રમો યોજવાના છે અને આ સ્થળ છે એને છોડવાના નથી જગદીશ યાદવ જીટીવી ન્યૂઝ કે